પલસાણા તાલુકાના વરેલી ગામે પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ હોવાને કારણે સેંકડો લીટર પાણી વ્યર્થ જવા ઉપરાંત આ વાલ્વની કુંડીમાં પાણી ભરેલું રહેતા તેમાં જીવ જંતુઓ ઉત્પન્ન થતાં પીવાનું પાણી દૂષિત થવા ઉપરાંત રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે એક તરફ સરકાર પાણી બચાવો અભિયાનની મુનિમ ચલાવી લોકોને જાગૃત કરવા કરોડો રૂપિયાની જાહેરાતો આપી રહી છે ત્યારે પલસાણા તાલુકાના વરેલી ગામ પંચાયત કચેરીની સામે જ આવેલી મુખ્ય પાણીની ટાંકીમાં એક નહીં બલકે ત્રણ મોટા વાલમાંથી સેંકડો લિટર પાણીઓનો બગાડ થઈ રહ્યો છે તદઉપરાંત આ પાણીનો વાલ જે કુંડીમાં છે તે ઢાંકણ વગરની ખુલ્લી હોવાથી આ કુંડીમાં ભરાયેલા જીવજંતુઓનો પણ ઉપદ્રવ થઈ રહ્યો છે જે જીવજંતુઓ પાણીનો પ્રવાહ બંધ હોય ત્યાં ગંદુ પાણી આ લીકેજ વાલમાંથી ગામના લોકોને આપવામાં આવતા પાણીની લાઈનમાં ભળતા લોકોને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે તેવું ગામ લોકોએ જણાવ્યું હતું હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે તેવા સંજોગોમાં જો ગામમાં કોઈ આવા દૂષિત પાણી પીવાથી પાણીજન્ય રોગ ફેલાય નીકળે તેના માટે જવાબદાર કોણ હું અહીંયા કણે ચાર વર્ષથી રહું છું પણ અહીંયા કણે સાહેબ એટલું ગંદકીવાળો થાય છે તો મચ્છરિયાને લીધે બહુ મેલેરિયા બી થાય છે અને જો હમણાં મારું ઓપરેશન બી કરાયું એટલે કેમ કે આ ગંદ ગંદકી તમે સ સફાઈ કરાવો નહીં તો ગાડી એક મોકલો બધા કચરો એમાં નાખે પણ આ લોકો હું કે રહીને ઉપરથી બિલ્ડિંગ ઉપરથી ડાયરેક્ટ કચરો નીચે નાખે છે બરાબર તો પછી આ બીમારી કઉ ક્યાં ક્યાં ના ફેલે એક મચ્છર કેટલા જણને બીમારી કરે છે એ તો આ બધાને ખબર છે કે એક મેલેરિયો થઈ જાય તો આખા હોલ ઇન્ડિયામાં કરોના ગોણા એ બીમારી થઈ જાય છે તો હું તો એટલું કહેવા ચાહું છું કે આટલું સાફ સફાઈ કરાવો અને પંચાયતને તો હું વિનંતી કરું છું કે કચરાની ગાડી તમે આ મોકલો

ગામ લોકોનું કહેવું છે કે આ ગામના સરપંચ કરોદરા નગરપાલિકા વિસ્તારમાં રહે છે એટલે ગામની સમસ્યાઓ એમને કોઈ રસ નથી તેઓ તો માત્ર કેબિનેટ મંત્રી હોય કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોય અને આઈજી જેવા અધિકારીઓ સાથે ફોટા પડાવી પોતે ખૂબ વગદાર છે તેઓ રોફ ગામના લોકો ઉપર ઝાડતા રહે છે બાકી આ ગામનું હિત ઈચ્છતા હોવ તો આ ગામમાં સમસ્યાને ઉદ્ભવવા નહીં દે પહેલી બિલ્ડિંગ મારી છે તો આ બધું કચરો આયા છે તો આ કચરાનો નિર્ણય કોઈ ગામ પંચાયત કરતું નથી આ અમે અમારી રીતના અમારી રીતના કરીએ છીએ આ ગટર લાઈન મેં મારા ખર્ચેથી નાખેલી છે અમે ગામ પંચાયતમાં રજૂઆત કરેલી છે તો ગામ પંચાયતવાળા કંઈ જવાબ લેતા છે નહીં અમે બે થી ત્રણ વાર કંઈ કીધેલું છે અને સરપંચને ફોન કરીએ તો એ એમ કે પહેલાં તમારી સફાઈ કરો બાદમાં અમે તમારી સફાઈ કરશું સોસાયટીની આ કોઈ રીત છે કહેવાની સરપંચને મારી પાસે રેકોર્ડિંગ પણ છે તેનું આ બધું કચરો તમે જોઈ શકો છો આ મચ્છર વચ્છર બધું થાય છે અહીંયા અમારે બધાને રહેવાનું છે સરપંચ કડોદરા રહે છે તો એને નહીં નડે અહીંયા અમને બધાને રડ છે અમારે અહીંયા કમસે કમ નહીં હોય તો ત્રણથી ચાર હજાર પબ્લિક છે આ બધાનો નિર્ણય અમારે લેવાનું છે જો આ કચરાનું વસ્તુ નહીં જાય તો અમે કંઈક આગળ પગલું લેશું

धनीराम दुर्गा प्रसाद हुए बरेली सरपंच नौ हजार पब्लिक बताया गया है जनगणना में मेरे को ऐसा लगता है जनगणना के हिसाब से ही ये लोग हमको सामान देते हैं आज की तारीख में ढाई से तीन लाख पब्लिक यहाँ पे रहती है और कचरा हम उठा उठा के थक गए हैं हमको उसी हिसाब से वहाँ पैसा मिलता है उसी हिसाब से ग्रांट मिलता है इसलिए हमको यहाँ तकलीफ होती है रमेश खम्बाती